धरमपुर तालुकामां विकासना कामों करवा माटे मनरेगा योजना हेठळना श्रमिको पासे मजूरी काम कराव्या बाद तेमने पैसा न चूकव्या होवाना आक्षेप साथे तालुकाना अग्रणीओए धरमपुर तालुका पंचायतना टीडीओने आवेदनपत्र पाठवी रजूआत करी हती। केन्द्र सरकार की मनरेगा योजना हेठळ तालुकाना विकासना कामों स्थानिक बेरोजगार युवकों अने कारीगरों ने साथे राखीने श्रम योगदान लईने विकासना कामों करवामां आवे छे। तेमां छेल्ला चार मासथी धरमपुर तालुकाना श्रमिकों ने मनरेगा योजना हेठळ करेला कामोना रूपिया सामी खोळीए चूकवामां न आवता आदिवासी विस्तारना अग्रणीओए धरमपुर तालुकाना टीडीओने एक आवेदन पत्र पाठवी श्रमिकों ने मजूरीना रूपिया चूकवानी मांग करी छे। धरमपुर तालुकाना 64 जेटला गामों में रहता आदिवासी समाजना लोको ने श्रमदानी मजूरी चूकवा मांग कराई छे। दिवाळी बाद राज्य सरकारे महत्वना कामों ग्राम्य लेवले मनरेगा योजना हेठळ करावानी शुरुआत करी देवामां आवी हती। मनरेगा योजना हेठळ गाममां बेरोजगार अने श्रमिक कारीगरों ने साथे राखी श्रमदान करवी अने विकासना कामों पूर्ण करवानी तैयारीओ करी देवामां आवी हती, जेने लीधे होळी पर्व सारी रीते उजवी शके ते माटे धरमपुर तालुकाना 20,000 थी वधु माणसोए श्रमदान कर्युं हतुं। तालुका पंचायत द्वारा मनरेगा योजना श्रमिकोने नाणा न चूकवाता हाल श्रमिकोनी हालत कफोड़ी बनी गई छे, जेथी श्रमिकोने मजूरीना नाणा चूकवानी मांग साथे अग्रणीओए आवेदन पत्र पाठव्युं हतुं। હું મોહના કાંચાણી દેવભાઈ મોકાસી, જે આપણે જે મનરેગા અર્જુનભાઈએ કીધું તેમ મનરેગાની કામગીરી ચાલુ અને નિયમ અનુસાર 15 દિવસની અંદર લોકોને વેતન મળવા જોઈએ, જે મજૂરોને વેતન મળવા જોઈએ તે વેતન છેલ્લા 4 મહિનાથી મળેલ નથી, ને તે બાબતે અમે અલ્પેશભાઈ સાથે મળીને અર્જુનભાઈ સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ટીડીઓ સાહેબે ખાતરી આપી છે અને અમે આશા રાખીએ કે હોળી પહેલાં કરી આપે અને જો 15 દિવસની અંદર ના કરે તો આ બેરોજગાર ભત્તા તરફ કોર્ટની કાર્યવાહી કરીશું અને જો અમને આ સમાજ માટે જન આંદોલન કરવા પડશે તો આપણે રસ્તા પર સાથે ઉતરશું એવી આશા અને અપેક્ષા સાથે હું તમારી સાથે છું। જય આદિવાસી। મહાત્મા ગાંધી નેશનલ રોજગાર એમ્પ્લોયમેન્ટ એક્ટ આપણા ભારત દેશમાં અમલમાં આવેલો છે અને જ્યારથી 2005થી જ એટલે કે આપણા ધરમપુર તાલુકામાં ત્યારથી જ આપણે સારી રીતે એની અમલવારી કરી છે અને જે પણ કાયદા હેઠળ આપણને કામગીરી મળે છે એમાં ગ્રામ પંચાયતના વિકાસનું કામ મળે છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી આવી રીતે હેરાનગતિ થાય છે કે 5-5 મહિના સુધી જે કામગીરી આપણા આદિવાસી મજૂરો કરે છે અને એમને વેતન આપવામાં આવતું નથી। દિવાળી પહેલાં પણ 5-1 મહિનાનું વેતન અટકાવવામાં આવેલું હતું અને તે દિવાળી પર વેતન આપવામાં આવ્યું, ત્યારબાદ ફરી હવે દિવાળી પછી કોઈપણ પ્રકારે આપણા આદિવાસી મજૂરોને વેતન ચૂકવવામાં આવેલ નથી અને હોળીનો જે તહેવાર છે એ આદિવાસીઓમાં ખાસ કરીને ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે, આખા વર્ષ દરમિયાનની જે કમાણી છે એ હોળી માટે વાપરે છે, એટલે અત્યારે જે હોળીનો તહેવાર નજીકમાં છે અને 4-5 મહિનાથી જે પણ વેતન ચૂકવવામાં આવેલ નથી એ વેતન જો ચૂકવાય નહીં તો જે ગામડાઓમાં જે કામગીરી કરાવતા વ્યક્તિઓ છે ગ્રામ પંચાયતે રાખેલા મેટ છે એમના ઉપર ઘણી જ તકલીફ આવેલી છે, કારણ કે લોકો એમને રજૂઆત કરે છે કે અમારું વેતન ચૂકવો, તો એ પણ આદિવાસી જ છે અને એ લોકોને જવાબ આપી શકતા નથી, જેના માટે આજે આ એક કલ્પેશભાઈની આગેવાનીમાં આપણે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું એ ખૂબ જ વ્યાજબી છે અને અમારી માંગણી સંતોષવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અથવા તો જે કાયદા પ્રમાણે 15 દિવસમાં વેતન ચૂકવવામાં નહીં આવે એના માટે બેરોજગારી ભથ્થું મેળવવા માટે આપણે કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરીશું। આપણે કામ કરેલું તે પૈસા માંગવા આવ્યા છે, આપણે એ લોકોને ચેતવણી આપીએ છીએ અહીંયાથી કે અમારા જે મજૂરીના પૈસા છે એ હોળી પહેલા ચૂકવી દેજો, ને તો આવનાર સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરીશું, કારણ કે સરકારી કાર્યક્રમોમાં તમે કરોડો રૂપિયા ફાળવી દેવો છો તાત્કાલિક, ત્યારે તમારી પાસે ગ્રાન્ટ આવી જાય છે, પણ મજૂરોને જ્યારે ચૂકવવાની વાત કરે છે ત્યારે પૈસા નથી હોતા। ટીડીઓ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે આશરે અંદાજિત રકમ 100 કરોડ જેવું બાકી છે, તો અમે અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક એનું ચૂકવણી કરો
નહીં તો હોળીના દિવસે જ તમામ આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો રસ્તા પર ઉતરી આવશે, તેની જવાબદારી અમારી રહેશે નહીં, આ લાગતા વાગતા અધિકારીઓની રહેશે. અને જે આપણા આદિવાસીઓનું સંગઠન છે એ કાયમ એક રાખજો, કારણ કે આપણું સંગઠન એક રહ્યું ને તો કોઈના બાપની તાકાત નહીં મળે આપણામાં હાથ લાગવાની.